નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રમેશ બારણ કાયદાના વિડીયો લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આપણે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ઓગણીસો ને તોતેર એટલે કે સીઆરપીસી કરતા હતા સીઆરપીસીની અંદર આપણે ત્રણ પ્રકરણ કર્યા હતા હવે આપણે ચોથા નંબરનું પ્રકરણ કરવાનું છે એમાંનું પહેલું જ પ્રકરણ આપણે કર્યું હતું કે પ્રારંભિક બાબતો એટલે કે વ્યાખ્યાઓ એના પછી આપણે પ્રકરણ નંબર કર્યું હતું કે ફોજદારી અને કચેરીઓની રચના જેમાં કોર્ટનું આખું માળખું કર્યું હતું એના પછી પ્રકરણ નંબર ત્રણ કર્યું હતું કે કોર્ટની સત્તાઓ હવે આપણે ચોથા નંબરનું પ્રકરણ કરવાનું છે સીઆરપીસી ની અંદર કે ભાઈ ઉપલા દરજ્જાના પોલીસ અધિકારીની સત્તાઓ આમાં એ અને બી એવું પ્રકરણ નંબર ચોથે ભાગ પાડવામાં આવ્યો છે એમાંનું એ કે ભાઈ ઉપલા દરજ્જાના પોલીસ અધિકારીની સત્તાઓ એ કલમ નંબર છત્રીસ પણ એવું કહે તો કે ભાઈ કઈ રીતના સત્તાઓ કે ભાઈ ઉપલા દરજ્જાના પોલીસ અધિકારીની સત્તાઓ એટલે કે કોઈ પણ પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ અધિકારી હોય માનો કે સપોજ કે કોઈ પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ કોણ હોઈ શકે કાં પીઆઈ હોઈ શકે અથવા તો નાનું પોલીસ સ્ટેશન હોય તો હોય હોય મોટું પોલીસ સ્ટેશન તો પીઆઈ હોય એટલે કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીથી ઉપરા ઉપલી અધિકારીને એને જે સ્થાનિક વિસ્તાર આપવામાં આવ્યો હોય એ સ્થાનિક વિસ્તાર નિશ્ચિત કરવામાં આવ્યો હોય એ વિસ્તારની અંદર પોતે જે સત્તા વાપરે સત્તા જે વાપરે છે એને ઉપલા દરજ્જાનો પોલીસ અધિકારી સત્તા વાપરે છે એવું કહી શકાય એવું કલમ નંબર કેમાં છે છે અંદર એટલે પ્રકરણ નંબર અંદર કલમ એક જ છે આવી બાબતોનું નિરૂપણ છે એના પછી બી કે મેજિસ્ટ્રેટ અને પોલીસને મદદ કરવા બાબત કે ભાઈ આ આ કલ આની અંદર કલમ નંબર સાડત્રીસ થી લઈને કલમ નંબર ચાલીસ સુધી છે જોકે પ્રકરણ ચાર છે એ છત્રીસ થી ચાલીસ સુધી છે પણ બીની અંદર સાડત્રીસથી ચાલીસ આ મહત્વની કલમ છે કે મેજિસ્ટ્રેટ અને પોલીસને મદદ કરવાની લોકોની ફરજ છે કે ભાઈ દરેક વ્યક્તિ જ્યારે પણ જરૂર પડે અને એવા સમય દરમિયાન મેજિસ્ટ્રેટ કે કોઈ પણ પોલીસ અધિકારી મદદ માગે તો દરેક વ્યક્તિની ફરજ છે કે એને સામાન્ય સંજોગોમાં મદદ કરવા માટે શું રહે તૈયાર રહે એટલે સામાન્ય વ્યક્તિની પણ ફરજ છે કે મેજિસ્ટ્રેટ અને પોલીસને શું કરે મદદ કરે જ્યારે એ પોતા માગણી કરતો હોય એવા સમય દરમિયાન એટલે એઝ ઇટ આવું કલમ નંબર સાડત્રીસ કે જ્યારે કલમ નંબર આડત્રીસ શું કે આની અંદર માનો કે કયા સંજોગોમાં માગી શકે માનો કે એવો પ્રશ્ન ઊભો થાય કે ભાઈ પોલીસ અને મેજિસ્ટ્રેટને મદદ કરવાની લોકોની ફરજ છે કયા સંજોગોમાં માનો કે સપોઝ કે કોઈ એક વ્યક્તિની ધરપકડ કરવાની છે ને એ મેજિસ્ટ્રેટ અથવા તો એની ધરપકડ કરવા જઈ રહ્યા છે અને એ આરોપી છેની શું કરતો હોય નાછી સીટો હોય અથવા તો એ ભાગી જવાની તૈયારીમાં હોય એટલે જો લોકોની મદદ લેવામાં નહીં આવે તો એ આરોપી ભાગી જાય એવા સંજોગોમાં મેજિસ્ટ્રેટ અને પોલીસ મદદ માગી શકે અથવા તો એવી બાબતો કે જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો હોય અથવા તો એ જાહેર સુલેહ શાંતિના ભંગને દાબી દેવા માટે કોઈ મેજિસ્ટ્રેટ અને પોલીસ લોકો પાસે મદદ માગે તો એવા એવા સમયે પણ કલમ નંબર સડત્રીસ મુજબ લોકોની ફરજ છે કે આ આ બળવો કે જાહેર સુલેહ શાંતિ છે એ દાબી દેવા માટે મદદ કરે અથવા તો એવી કોઈ પણ બાબત કે કોઈ ટ્રેનના ફાટા હોય અથવા તો રેલવેના 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 સોરી રેલવેના ફાટા હોય કોઈ ટેલિફોનના તાર હોય કોઈ નદીનું પુલ હોય અથવા તો એ કોઈ નહેર હોય અથવા તેવા કોઈ રસ્તા હોય એને નુકસાન થતું અટકાવવા દરમિયાન જો લોકોની મદદ માગવામાં આવે તો પોલીસ અને મેજિસ્ટ્રેટને લોકોએ મદદ કરવી ફરજિયાત છે આવા ઘણા બધા ગુનાઓ અંતર્ગત આવે આવું કલમ નંબર ની અંદર છે એના પછી કલમ નંબર આડત્રીસ કે પોલીસ અધિકારી ન હોય ત્યારે એવી વ્યક્તિ વોરંટ બજાવે ત્યારે લોકોને સહાય કરવા બાબત એવું જરૂરી નથી આમાં એક બાબત સ્પષ્ટ થાય મેં તમને લોકોને સમન્સ અને વોરંટ કેસની અંદર સામાન્ય બાબતો કરે પણ જ્યારે વખતે આપણે સમન્સ કેસ અને સમન્સના નમૂના વોરંટના વોરંટની બાબતો એ કરાવી ત્યારે એની સ્પષ્ટતા કરી કે વોરંટ બજાવવા કોણ જઈ શકે તો કે સામાન્ય રીતે પોલીસ જતી હોય પણ ન્યાયાધીશ એટલે કે મેજિસ્ટ્રેટ પોતાની સત્તાને આધીન કોઈ પણ વ્યક્તિને વોરંટ બજાવવા આપી શકે એટલે કે આવા પોલીસ અધિકારી ન હોય એવી વ્યક્તિ જ્યારે વોરંટ બજાવવા આવે અને એવા સમય દરમિયાન લોકોની ફરજ છે કે એને વોરંટ બજાવવામાં શું કરે મદદ કરે આવું કલમ નંબર આડત્રીસ માં કહેવામાં આવ્યું એના પછી કલમ નંબર ઓગણચાલીસ કે કેટલાક ગુનાઓની માહિતી આપવા બાબત તો કે કોઈ પણ બાબતની અંદર એવી ઘણી બધી ઘટનાઓ બને એવી ઘણી બધી ઘટનાઓ બને ગામની અંદર એવી માનો સપોઝ કે કલમ નંબર એક આઈપીસી કલમ નંબર એકસો થી કલમ નંબર એકસો ને ની બાબતો રાષ્ટ્રદો દેશ વિરુદ્ધના ગુનાઓ રાજ્યપલ રાષ્ટ્રપતિ ઉપર હુમલો કરવો એવી કોઈ બાબતનો કોઈ વ્યક્તિ છે એ ગુનો કરવાની તૈયારીમાં હોય તો લોકોની કેટલાક લોકોની ફરજ છે કે ગુનાની માહિતી નજીકના પોલીસ સ્ટેશને અથવા તો નજીકના કોઈ પણ મેજિસ્ટ્રેટને આપે આ કલમો ઇમ્પોર્ટન્ટ નથી પણ એની અંદરની બાબતો સૌથી મહત્વની છે તમને આગળ આગળમાં કાયદો સમજવામાં સૌથી મદદરૂપ થાય જોકે તમારે કલમ નંબર એકથી લઈને એકસો ચોપન સુધી આખું આખું માળખું તમને ખબર હોવી જરૂરી છે એટલે કલમ એકસો એકવીસ થી કલમ એકસો છવ્વીસ મુજબ એના સિવાયના સંજોગોમાં કે ભાઈ મંડળી હથિયાર સાથે ઉલડ કરવું વિધાઉટ હથિયાર સાથે ઉલડ કરવું એવી કોઈ પણ બાબતો હોય કે ભાઈ રાયોટિંગ એટલે ગેરકાયદેસર મંડળી એવો કોઈ ગુનાઓને લગતી માહિતી હોય તો તે પણ લોકોને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા તો મેજિસ્ટ્રેટને જાણ કરવી એના સિવાયના સંજોગો કે ઔષધિની અંદર ભેળસેળ અથવા તો જાહેર પ્રકારની કોઈ પણ વસ્તુમાં ભેડસેડ કરતા હોય એવી કોઈ બાબતો હોય તો એવી બાબતોની પણ જાણ કરવી લોકોએ નજીકના પોલીસ અથવા તો મેજિસ્ટ્રેટને અથવા તો એવી બાબતો કે કોઈ વ્યક્તિ છે એ ચોરી કરે છે અને ચોરી કરવાની સાથે અન્ય વ્યક્તિને કોઈ ઈજા વ્યથા કે કોઈ પણ હાનિ પહોંચાડવાની તૈયારીમાં છે એવી કોઈ બાબત છે કોઈ લૂંટ ધાળ ગુનાહિત અપ્રવેશ કોઈ અપહરણ ખંડણીને લગતી બાબતો આવા આવા ઘણા બધા પ્રકારના ગુનાઓ છે આવા ગુનાઓની અંદર જો કોઈ વ્યક્તિ જાણ કરે નજીક સોરી આવા કોઈ ગુનાઓની અંદર વ્યક્તિએ તાત્કાલિક ધોરણ નજીકના પોલીસ સ્ટેશન કે મેજિસ્ટ્રેટને જાણ કરવી હોય કોઈ ડુપ્લિકેટ નોટો બનાવતું હોય આવા ઘણા બધા કોઈ શરીર વિરુદ્ધના ગુનાઓ કે મિલકત વિરુદ્ધના ગુના હોય એવી કોઈ બાબતો હોય એવી લોકોએ ગુનાની માહિતી નજીકના પોલીસ સ્ટેશનને અથવા તો મેજિસ્ટ્રેટને કરવી જોઈએ એવું કલમ નંબર ઓગણચાલીસ કહે છે કલમ નંબર એવું કે ગામનું કામ કરનાર રિપોર્ટ રિપોર્ટ કરવાની ફરજ તો પેલા તો પ્રશ્ન થાય કે ગામનું કામ કરનાર અધિકારી એટલે કોણ તો કે ગામનું કામ કરનાર એવો સરકારનો વહીવટદાર અથવા તો સરકારનો સેવક એટલે કે તમામ સરકારી કર્મચારીઓ આવી જાય બીજા નંબર ઉપર કે ગ્રામ પંચાયતનો એવો કોઈ ચૂંટાયેલો સભ્યથી લઈ

એવી કોઈ કોઈ બાબતોની અંદર વ્યક્તિ કામ હોય તો એવા સમય દરમિયાન ગામના કામ કરનાર અધિકારી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા તો મેજિસ્ટ્રેટને જાણ કરવી અથવા તો એવી બાબતો કે ગામના કોઈ વિસ્તારની અંદર શરીરનો કોઈ ભાગ મળી આવે

મને કે એના સિવાય કે ભાઈ ચારસો ને નવ ગુનાહિત બગાડ ઠગાઈ છેતરપિંડી એવી બાબતો હોય તો પણ ગામનું કામ કરનાર અધિકારીએ શું કરવો કરવો પડે રિપોર્ટ જોઈએ અથવા તો એવા સંજોગોની અંદર કે અંદર જોખમ હોય જાનમાલ માં એવી કોઈ વસ્તુનું જોખમ હોય અથવા તો એવો કોઈ સંભવ હોય એવી બાબતોને લગતું કોઈ વ્યક્તિ ગુનાહિત ફિરાકમાં હોય તો એવી બાબતો પણ ગામનું કામ કરનાર અધિકારીએ તાત્કાલિક ધોરણે શું કરવા જોઈએ રિપોર્ટ કરવા જોઈએ આમ તો સામાન્ય રીતે કોરોના વાયરસ સમય દરમિયાન એવી માગણી જ ઉઠ ગામના સભ્યોને લોકો સેલ્ફ ડિફેન્સની અંદર સેલ્ફ પહેલાંની જ રિસ્પોન્સિબિલિટીની અંદર હતા કે ગામની અંદર કોઈ વ્યક્તિ ગામના દરવા ગામની અંદર જ લોક મારી દીધો હતો કે ગામની અંદર કોઈ નવી વ્યક્તિ પ્રવેશે તો તાત્કાલિક સરકારને જાણ કરે અને વચ્ચે કે એવી ડિમાન્ડ પણ ઊભી થઈ ગઈ થઈ હતી ગામની અંદર કોઈ દારૂનો ધંધો કરતો બીજો કોઈ ધંધો ચાલતો હોય તો સર જોઈ ગામની અંદર કંઈ મળી આવે તો સરપંચે તો તલાટીને સસ્પેન્ડ કરવા તો એ એક અલગ વસ્તુ છે સત્તા પણ આની અંદર લાગુ પડે આ કલમ નંબર ચાલીસની અંદર ગામ કોને ગણવું તો કે એનો જે સ્થાનિક વિસ્તાર છે એને ગામ ગણવું એના પછી કે ભાઈ ઘોષિત ગુનેગાર એટલે કે ભારતીય દંડ સંહિતા અનુસાર જે કોઈ વ્યક્તિ કોઈ ગુનાની અંદર સોંડાવવાયેલો હોય સરકાર ન્યાયતંત્ર દ્વારા એને ગુને ગુનેગાર ઘોષિત કરવામાં આવ્યો હોય એને એને પણ ગુના ઘોષિત ગુનેગાર કહેવાય એના પછી કે ભાઈ ગામનું કામ કરનાર અધિકારી કોને કહેવાય તો મેં તમને સમજાવી દીધું કે ગામ પંચાયતના સભ્યથી લઈને સરકારનો રાજ્ય સેવક સરકારનો વહીવટદાર છે ગામની અંદર કાર્ય કરતો હોય જેને ગામનો કામ કરનાર અધિકારી ગણાય એટલે એઝ ઇટ કલમ નંબર છત્રીસથી થી લઈ અને કલમ નંબર ચાલીસની અંદર પ્રકરણ નંબર ચારની બાબતો છે આપણે પ્રકરણ નંબર ચાર કર્યું આની આ ચારની ચર્ચા કરી હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રકરણ નંબર પાંચની ચર્ચા કરવાની છે કે ભાઈ વ્યક્તિની ધરપકડને લગતી બાબતો ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ ઇન સી આર એઝ અ પીએસઆઈ કોન્સ્ટેબલ કે એએસઆઈ તરીકે તમારા પોતાની પાસે શું પાવર હોય અથવા તો અન્ય વ્યક્તિ પાસે શું પાવર છે એની બાબતોનું પ્રકરણ છે તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રકરણ નંબર પાંચની ચર્ચા કરીશું થેન્ક યુ આભાર